सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। ચોમાસાની શરૂઆત બાદ લાંબા સમય જિલ્લામાં વરસાદનું આગમન થતાં ડીસા તાલુકાના ગામડાઓ થયા તરબોળ। ડીસા ધાનેરા રોડ ઉપર આવેલા ગામડાઓને વરસાદે અપાવી 2017ના પૂરની યાદ। દેશમાં પ્રથમવાર સ્વતંત્ર પર્વની ઉજવણી માટે તૈયાર થઈ સરકારની ગાઈડલાઈન। કોરોના વચ્ચે દેશપ્રેમીઓ આવતીકાલે આપશે દેશની આનબાન અને શાન સમા તિરંગાને સલામી। ડીસાના ઓગળવાસથી 3 દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો રાજપુર નજીકથી મળી આવ્યો મૃતદેહ। પરિવારજનોએ યુવકની હત્યા કરાઈ હોવાની વ્યક્ત કરી આશંકા। અને ધાનેરા તાલુકામાં આવેલા મામાબાપજીના મંદિર ઉપર કૃષ્ણ વિસર્જન કરવા લોકોની ઉમટી ભીડ। લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કાનુડાનું કર્યું વિસર્જન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં મોડા મોડા શરૂ થયેલા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ ખેડૂતોને ખુશ કરનાર વરસાદ હવે અન્ય લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં હવે વરસાદી વહેણ શરૂ થઈ ગયા છે। ડીસા તાલુકાના ધનાવાડા ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં અત્યારે વરસાદના લીધે ગામના તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને લગભગ ઢીંચણ સુધી પાણી ભરાઈ જતાં ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। તાજેતરમાં ડીસા તાલુકામાં થયેલા વરસાદના પગલે ડીસા તાલુકામાં સર્જાયેલા દ્રશ્યોએ ડીસામાં વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરની યાદોને તાજી કરી દીધી છે। કોઈ લગભગ 60 થી 70 ઘરનું અંદર પ્રોબ્લેમ છે। મેઇન રસ્તો છે ધનાવાડાથી વિદ્યુત જવાનો ધોરીમાર્ગ। અમે ધારાસભ્યની અંદર પણ શ્રી શ્રીકાંતભાઈ પાંડ્યા ડીસા વિધાનસભાના ધારાસભ્યને પણ શિકાયત કરી ચૂક્યા છે, પણ એને કોઈ મનમાંથી લીધું નથી, કશું કોઈ કર્યું નથી। અરજીઓ તાલુકામાં આપી, જિલ્લામાં આપી, પણ કશું કરતું નથી। અમારી માગણી છે કે અહીંયા પૂરણ કરે રસ્તામાં ને રોડ બનાવે તો અમારા માટે શાંતિ થાય, અમારી આટલી મનોકામના છે। ધનાવાડા ગામ વતી અને સર્વ ધનાવાડા ગામ વતી સરપંચશ્રી અને સમસ્ત ગામ તરફથી આપી માગણી અમે કરીએ છીએ। તો આ તરફ ભારે વરસાદના લીધે ડીસા ધાનેરા રોડ ઉપર આવેલા જીરડા ગામમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી આજે જીરડા નજીક પાણીનો ધસમસતો પ્રવાહ ધસી આવ્યો હતો અને તેના લીધે રસ્તાઓ પાણીમાં ડૂબી જવા ઉપરાંત ગામમાં આવેલા ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે। ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને ચોમાસુ વાવેતરમાં પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ જે ગઈકાલે વરસાદ થયેલ ભારે વરસાદ રાજસ્થાનમાં અને અમારા ખેડા ગામ જે ગુલાબ સાગર તળાવ છે ઓવરફ્લો થતાં અમારા ખેતરમાં 3 થી 4 ફૂટ જેવું પાણી વહી રહ્યું છે। એમાં કપાસ અને મગફળી જે 50 વીઘા માટે મારો પાક બધો નિષ્ફળ થવા પામેલ છે અને આ બધા ખેડૂતો મારી સંગાથે જ છે અને આખા ફુવારાની પાઇપો લેટરો બધું તણી જવા પામેલ છે। આથી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે કાંઈક અમને કોક લાભ આપે એવી અમારી અપેક્ષા છે। પાલનપુર આબુ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો। આબુ હાઈવે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા આજની નથી પરંતુ વર્ષો જૂની છે, પરંતુ વહીવટીતંત્ર અને હાઈવે ઓથોરિટીના સત્તાધીશોની બેદરકારીના લીધે આ સમસ્યાનો હલ હજુ આવ્યો નથી। પાલનપુરથી આબુ હાઈવે જતા માર્ગ ઉપર વરસાદની મોસમમાં વારંવાર ઢીંચણસમા પાણી ભરાઈ જાય છે, જેના લીધે અહીંથી ભારે વાહનો સિવાય નીકળવું એ અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે। કોઈ નિર્દોષ વાહન ચાલક અહીંથી પસાર થતી સમયે વરસાદી પાણીના લીધે અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને જાગવાની જરૂર છે। કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોએ કેટલી મુશ્કેલીઓથી પસાર થવું પડે છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં મેઘ મહેર થઈ ગઈ છે। સતત 2 વર્ષ સુધી દુષ્કાળ જેવો સમય વીતવા બાદ આ વર્ષે ધાનેરાના ગામડાઓ ભીના થયા છે। ધાનેરા તાલુકામાં 2017માં આવેલા પૂર દરમિયાન ધાનેરાની રેલ નદી બે કાંઠે વહેતી હતી।
त्यारे गुरुवार नी रात्रे धानेरा तालुकाना सरहद उपर आवेला गामोमा आखी रात वरसाद पड़ता आजे सवारे रेल नदी में पाणी आव्या हता। 3 वर्ष पछी आ वर्षे रेल नदी में पाणी आवता खेडूतो भारे खुश थया हता। वर्ष दरमियान अवारनवार बोरवेलनी मोटर बळवी अने नवो बोरवेल करवा छता पाणी न थवुं आ प्रकारनी समस्या थकी धानेरा तालुकाना खेडूतो देवामां डूबी गया हता। जो कि आजनी सवार पाणीनी आवक थता रेल नदी नजीकना विस्तारना कूवा तेमज बोरवेलना पाणी ऊंचा आवे तेवा विश्वास साथे खेडूतोए मेघराजानो आभार मान्यो छे। तो आ तरफ धानेरा तालुकाना रूणी राजोड़ा आलवाड़ा किंमत बापला सहितना गामोमां गत रात्रे वरसाद पड़वाथी खेतरो बेटमां फेरवाया छे। आखी रात पड़ेला वरसादना कारणे आ गामोमां चारे कोर पाणी पाणी जोवा मळी रह्युं छे। धानेरा तालुकाना रूणी गामथी राजोड़ा गामने जोड़तो रस्तो पण धोवाई जता आ रस्ता उपर अवरजवर बंध थई गई छे। आ उपरांत राजोड़ा गाम नजीकथी पसार थती रेल नदीमां पाणी आवी जता गत रात्रि दरमियान पाणीनो प्रवाह वधु होवाथी बनास डेरीनुं टेन्कर पण पाणीमां फसાઈ ગયું હતું। રાજોડા ગામમાં પાણીનું વહેણ આવતા બાળકો સહિત ખેડૂતો હાલ નદીના પાણીનો આનંદ મેળવી રહ્યા છે। ગત રાત્રિ દરમિયાન પડેલા જોરદાર વરસાદના કારણે કેટલીક જગ્યાએ નુકસાનની તસવીરો પણ સામે આવી છે। રાજોડા ગામનું મુખ્ય તળાવ ભરાઈ જતા તળાવ છલકાતા આ પાણી ગામ તરફ આવી ગયું હતું અને રાજોડા પ્રાથમિક શાળા નજીકથી પાણીની પ્રવાહ નીકળતા રાજોડા શાળાનો કમ્પાઉન્ડ વોલની દિવાલ પણ તૂટી ગઈ છે। ત્યારે શાળાના મુખ્ય ગેટ નીચેથી વરસાદી પાણી નીકળતા ગેટના નીચેનો ભાગ ધોવાઈ ગયો છે। ગત રોજ વરસાદના કારણે શાળાને ખૂબ જ નુકસાન થયું છે। શાળાનો પંચાયતનો કોટ જે પંચાયત કોટ બનાવ્યો હતો કોટ તૂટી ગયો છે અને શાળાનો ગેટ પણ તૂટી ગયો છે અને આજુબાજુના ગામો પણ ઘણું નુકસાન થયું છે। સ્થાનિક વરસાદ ગત રાત્રિ દરમિયાન ખૂબ જ પડ્યો હતો અને એમાં ખૂબ જ નુકસાન છે શાળાને। કયા ગામોનો સમાવેશ થાય નુકસાન? રૂણી રાજોડા કિંમત આલવાડા સમસ્ત ગામોમાં ખૂબ જ નુકસાન છે। કેટલો વરસાદ? તળાવો નદી કે તળાવ વરસાદે ખૂબ જ પડ્યો છે, ખેતરોના પાળા પણ તૂટી ગયા છે અને ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન છે। ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં ગતરાત્રિએ આવેલા વરસાદી પાણીએ તબાહી મચાવી છે। આલવાડા ગામના પાણીના વહેણ વચ્ચે કેટલીક જગ્યાએ પાળા બાંધતા વરસાદી પાણી નીકળી શકતું નથી। આલવાડા ગામમાં આવેલ સોલાર પ્લાન્ટ બાજુ પણ માટીના ઊંચા પાળા બાંધતા વરસાદનું પાણી અન્ય વહેણ બનાવી ગામ તરફ કે ખેતર તરફ આવતા ખેતપાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનું માનીએ તો ગત 2017ના વર્ષ કરતાં પણ ગતરાત્રિએ આવેલા વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે। અમારા ગામમાં આખી રાત વરસાદ વરતા અમારા બધા પશુપાલનવાળા આખી રાત અમે હેરાન થતા, દૂધ વ્યવહાર બધો બંધ થઈ ગયો, રસ્તા બસ્તા તૂટી ગયા છે। અમે રાતના જીભ બચાવી બેઠા છીએ, એમને બધા ભેગા થઈ ગયા, અમારા બીજવાળા બીજા બધા નુકસાન, બધું પાક નિષ્ફળ હતું એ બધું નુકસાન થઈ ગયું બહુ। કયો રસ્તો તૂટી ગયો? રાજોડા રોડ ઉપર, આલવાડાથી રાજોડા રોડ ઉપર ધાનેરા જતા। કેવો વરસાદ? કયા કયા વિસ્તારમાં હશે? ખેતરોમાં કેવી સ્થિતિ અત્યારે પાણીની? 2017માં થયો, એના કરતી વધારે થયો છે અમારે, ઘર ભરાઈ ગયો છે બધાને। ધાનેરા તાલુકાના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે ગતરાત્રિના આવેલા વરસાદના કારણે ગામડાના શેરીયાઓ પાણીથી ભરાઈ ગયા છે। સાથે રાજોડા તેમજ આલવાડા ગામને જોડતો પાકો ડામર રસ્તો પણ વરસાદી પાણીનો માર સહન કરી શક્યો ન હતો, જેથી આ માર્ગ પણ તૂટી ગયો છે, જેથી દૂધ ભરાવવા માટે પણ પશુપાલકો ભારે હેરાન થઈ રહ્યા છે। વરસાદી પાણી ઊભા પાકમાં ફરી વળતા ખેડૂતોનો પાક પણ પાણી સાથે વહી ગયો છે। અને સાહેબ, અહીંયા એવી પરિસ્થિતિ થઈ છે આલવાડાથી રાજોડા રોડ, એમ તો સારા સમાચાર છે વરસાદના કે વરસાદ હોવો જોઈએ, પણ જે હાલની પરિસ્થિતિ એવી થઈ છે 2017 કરતાં પણ પાણી એટલું બધું વધારે આવી ગયું છે કે કોઈ રોડ નથી બાકી રહ્યો, એક રોડ છે આલવાડાથી રાજોડા રસ્તો છે એ પૂરો રોડ તૂટી ગયો છે। પછી એના સિવાય જે ખેતરો છે, ખેતરોની અંદર પાક હતો એ પાક બધો નાશ થઈ ગયો છે, બરાબર એની તૈયારી થઈ
धानेरा प्रांत अधिकारी योगेशभाई ठक्करे पण धानेरा रोड रस्ता विभागना अधिकारीओने सर्वे माटे सूचना आपी दीधी छे। धानेरा तालुकाना अलवाड़ा गामथी वाछडाळ जतो रस्तो पण पाणीना वहेणथी टकी शक्यो न हतो अने आ मार्ग पण हाल पूरतो बंद थई गयो छे। अवरजवर करता वाहनों पण पाणीमां फसाई रह्या छे। झड़पी तमाम रस्ताओनुं समारकाम थाय तेवी रजूआत अलवाड़ा गामना सरपंच करी रह्या छे। गत राते रातना वधु वरसाद पड़वाथी अलवाड़ा गामे अलवाड़ा थी वासडाळ जतो आ रोड तूटी गेल छे। पाटरामबाजी थी पाणी वधु प्रमाणमां आवतो राजोड़ानो रोड जतो पण तूटेल छे एटले अवरजवर माटे हाल बिलकुल रस्तो बंद छे। तो सरकार से नम्र विनंती के तात्कालिक धोरणे रिपेरिंग करावा विनंती। क्या क्या गामों वधारे वरसाद पड्यो छे? अहींया पाटराममां अलवाड़ामां आगळ बीजा सोडाल गाम छे एमां पड़ेलो छे अने आ बधा वोळा चालवाथी आ नबळू काम होवाथी तूटी गेल छे। तो सरकार श्रीने नम्र विनंती के फटाफट रिपेरिंग करी अने लोकोनो रस्तो चालू करवा विनंती। धानेरा तालुकामांथी पसार थती रेल नदीमां वरसादी पाणीनું વહેણ આવતા રેલ નદીનું પાણી થરાદ તાલુકાના રાહ અને ડુવા ગામ સુધી પહોંચી ગયું હતું અને આ વિસ્તારમાં આવેલા ખેતરોમાં કરવામાં આવેલા મગફળીના વાવેતરને મોટું નુકસાન થયું હતું। રેલ નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાના લીધે પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે। આ ઉપરાંત થરાદ તાલુકાના લેડાઉ ગામમાં પણ વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો છે। થરાદના લેડાઉ ગામમાં ભારે વરસાદના લીધે ખેતરોમાં વરસાદી પાણી ધસી ગયા છે અને ખેતરમાં વાવેલા જુવાર અને તલના પાકમાં પાણી ભરાયા હોવાના લીધે ખેતરોમાં કરવામાં આવેલા જુવારના પાકને મોટું નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે જિલ્લાનો જીવાદોરી સમાન માનવામાં આવતા દાંતીવાડા ડેમની અંદર 8 ફૂટ જેટલા નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલમાં દાંતીવાડા ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતું દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મહેરબાન ન થતાં ખેડૂતો ઉપર મોટી આફત હોય એવું દેખાઈ રહ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદને લઈને દાંતીવાડા ડેમની અંદર 8 ફૂટ જેટલું નવું પાણી નોંધાયું છે અને ઉપરવાસમાં સારા એવા વરસાદને લઈને દાંતીવાડા ડેમની અંદર હજુ પણ 2000 ક્યુસેક જેટલા નવા નીરના પાણી દાંતીવાડા ડેમમાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દાંતીવાડા ડેમની અંદર 531 ફૂટથી લઈને હાલમાં 540 ફૂટ જેટલું પાણી નવું પાણી નોંધાયું છે। એટલે 8 ફૂટ જેટલું દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા। સીપુ ડેમની અંદર પણ નવા નીરની આવક 3 ફૂટ જેટલી નોંધાઈ હતી। દાંતીવાડા તાલુકામાં 100 mm વરસાદ થતાં નવા નીરની ડેમમાં આવક નોંધાઈ હતી। દાંતીવાડામાં છેલ્લા 2 દિવસથી 100 mm જેટલો વરસાદ થતાં સીપુ ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। હાલમાં સીપુ ડેમની અંદર 3-1 ફૂટ જેટલું નવા નીર સીપુ ડેમમાં આવતા હાલમાં આજુબાજુ વિસ્તારના ધરતીપુત્રોમાં પણ એક રાહતના સમાચાર કહી શકાય। સીપુ ડેમની અંદર 3 ફૂટ જેટલી આવક હાલમાં નોંધાઈ છે। બીકે ન્યૂઝ ચેનલ, મહેશ ચૌધરી, દાંતીવાડા। બનાસકાંઠાની મુખ્ય જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડાનો બનાસ ડેમના મુખ્ય પ્રવેશદ્વારના માર્ગથી લઈ થોડાક મીટરના અંતરમાં 15 ફૂટ જેટલું મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે અને રસ્તાની બંને બાજુ લગાવેલા પાણી માટે લાઇન પણ તૂટી ગઈ છે। ત્યારે આ રિપેરિંગ કામની અંદર દર વર્ષના લાખો રૂપિયાના ખર્ચ કરી રિપેરિંગના નામે વાપરવામાં આવતા હોય છે, ત્યારે આ ચિત્ર જોતા સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે। ત્યારે આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા રિપેરિંગ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એ બાબતે દાંતીવાડા ડેમ વિભાગના SO જગદીશભાઈ ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ડેમ ઉપરના અધિકારી માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યા છે। દાંતીવાડા ડેમનો જે મુખ્ય જળાશય ડેમ છે, કહી શકાય કે જે દાંતીવાડા ડેમનો મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી થોડાક મીટરોના જે અંતરમાં કહી શકાય જે દાંતીવાડા જે રસ્તો છે ત્યાંથી એક ભયાનક મોટો જે ગાબડું પડ્યું છે, કહી શકાય કે એટલા હદ સુધીનું જે ગાબડું છે કે જે વરસાદના કારણે મોટું ગાબડું પડી ગયું છે, ત્યારે રિપેરિંગના નામે અહીંયા તૂત બતાવવામાં આવ્યું હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યમાં દેખી રહ્યા છો જે વાયર છે, તાર છે, જે ખિલાસરી છે, માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા પ્રમાણે જે નાખવામાં આવી છે। અહીંયા જે સિમેન્ટના જે પુલ નાખવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે, જે ગટરની લાઇનો નાખવામાં આવી છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ખિલાસરી ના હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ કામની અંદર ભ્રષ્ટાચાર થયો હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, ત્યારે મોટા પ્રમાણમાં અહીંયા ગાબડું પડ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ મિલીભગતના લીધે આ કામની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે જવાબદાર અધિકારીઓ ક્યારે આ ગાબડું બૂરે છે અને જે કોન્ટ્રાક્ટરને ક્યારે જે આપેલ પેમેન્ટ છે એની પણ કાપડી કે તપાસ કરવામાં આવે છે, એ હવે સવાલ તપાસનો વિષય છે। ત્યારે હાલ તો આ મોટું ગાબડું મુખ્ય ડેમની અંદર જતા પડ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો સ્પષ્ટ જે ગાબડું જોતા દેખાઈ રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા। થરાથી હારી જતા હાઈવે ઉપર આવેલા અસાલડી ડીપમાં
वरसादी पानी भराई जवाना लीधे एक ट्रक तणाई होवानी घटना सामे आवी छे। आ डीपमां पाणीनું વહેણ વધુ હોવાના લીધે ડીપમાંથી પસાર થતી વખતે ટ્રક તણાઈ ગઈ હતી। ડીપમાં તણાયેલી ટ્રકમાં 7 લોકો સવાર હતા। આ ઘટના બનતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 7 લોકોને બચાવી લીધા હતા। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દેશમાં પ્રથમવાર સ્વતંત્ર પર્વની ઉજવણી માટે તૈયાર થઈ સરકારની ગાઈડલાઈન। કોરોના વચ્ચે દેશપ્રેમીઓ આવતીકાલે આપશે દેશની આનબાન અને શાન સમા તિરંગાને સલામી। ડીસાના ઓગળવાસથી 3 દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો રાજપુર નજીકથી મળી આવ્યો મૃતદેહ। પરિવારજનોએ યુવકની હત્યા કરાઈ હોવાની વ્યક્ત કરી આશંકા અને ધાનેરા તાલુકામાં આવેલા મામાબાપજીના મંદિર ઉપર કૃષ્ણ વિસર્જન કરવા લોકોની ઉમટી ભીડ। લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કાનુડાનું કર્યું વિસર્જન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ બેંક પરિવાર આપ સર્વેને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। બનાસ બેંક સાથે જોડાવો અને અદ્યતન સુવિધાઓનો લાભ મેળવો। આપણી બેંક બનાસ બેંક। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। मैं हूँ कुमार जी का घर। कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं। सूरज की गर्मी से हाय कोई तो बचाए। कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया। अब है ना बारिश का डर ना धूप की फिकर। ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर, मेंटेनेंस से मत हो परेशान। ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान। એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ, ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય, સુકારા સામે રક્ષણ આપે। સાગર ગોલ્ડ મબલક ઉત્પાદન લાવે, લક્ષ્મીનો સાગર ઘરમાં લાવે। સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। જિલ્લા મથક પાલનપુરમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। કોવિડ-19ની ગાઈડલાઈન સાથે ગરિમાપૂર્ણ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે।
सवारे 9 कलाके ध्वजवंदन, पोलिस परेड नुं निरीक्षण, हर्ष ध्वनि, विशिष्ट व्यक्तिओनुं सन्मान, राष्ट्रगान सहित कार्यक्रमो योजाशे। कार्यक्रमना समापन बाद जिला कलेक्टर अने उच्च अधिकारीओना हस्ते वृक्षारोपण पण करवामां आवशे। अंबाजी ग्राम पंचायत द्वारा अंबाजी में पानी पूरू पाड़वा माटे अनेक ओवरहेड टाँका ने संप बनावाया छे, परंतु कोईपण जातना आयोजन वगर लाखों रूपियाना खर्चे बनावेला ओवरहेड टाँका छेल्ला केटलाय वर्षोथी पाणी वगर बेकार थई पड्या छे। अंबाजीना 8 नंबर विस्तार में पाणीनी टाँकी ऊभी छे, जर्जरित अवस्था में परिवर्तित थयेल टाँकी क्यारेक कोई मोटी जानहानी सर्जे तेवा भयनुं साम्राज्य स्थानिक लोकोमां छवायुं छे, जेने लई लोको हवे डरनो भय अनुभवी रह्या छे। अंबाजी ग्राम पंचायत द्वारा अंबाजी में पानी पूरू पाड़वा माटे अनेक ओवरहेड टाँकी बनावामां आवी छे, परंतु अत्यारे आ टाँकीओ जर्जरित हालत में होवाथी गमे त्यारे मोटी दुर्घटना सर्जाई शके तेम छे। अंबाजीना वोर्ड नंबर 8 में उभेली टाँकीओ में तिराड़ो पड़ी गई छे अने टाँकीनी खीलासरीओ पण बहार निकली गई होवाना लीधे आ टाँकीओ गमे त्यारे धराशायी थई शके तेम छे। आ टाँकीओ माटे अनेकवार रजूआतो करवामां आवी होवा छतां स्थानिक ग्राम पंचायत द्वारा टाँकीओ उतारवा माटेनी कोई ज कार्यवाही करवामां आवती न होवाना लીધે સ્થાનિકોમાં અંબાજી ગ્રામ પંચાયતને લઈ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં જર્જરિત ઓવરહેડ ટાંકીઓ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા સ્થાનિક ગ્રામ પંચાયત સક્રિયતા દર્શાવે તે ખૂબ જ જરૂરી છે। પાણીની ટોકી આવેલી છે અને હું છેલ્લા 15-20 વર્ષથી અહીં 8 નંબરમાં રહું છું। મારું નામ ધોળાભાઈ ચેલાભાઈ રાવળ છે। પાણીની ટોકી એવી જર્જરિત હાલતમાં છે, પડી જાય એવી છે। આજુબાજુ એરિયા મોટો છે અને પબ્લિક અહીંયા રહે છે, મરી જવાની તેવી શક્યતાઓ છે, હાલ પડી જાય તેવી શક્યતાઓ છે। ગ્રામ પંચાયતવાળા કે મેમ્બર કે સરપંચ આ સુધી કોઈ દાડો અહીંયા જોવા આવ્યા નથી, હાલ પડી જાય એવી છે, હાલ જર્જરિત હાલતમાં છે અને પડી જાય એવી શક્યતાઓ છે। થરાદ પોલીસે 3 અલગ અલગ સ્થળો ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ભોરોલ ગામમાંથી 64 બોટલ ઝડપી પાડી છે, જ્યારે થરાદ તાલુકાના ડુવા ગામમાંથી એક રહેણાંક મકાનમાંથી 8 બોટલ ઝડપી પાડી છે। આ ઉપરાંત બુટલેગર હરેશ વજીર સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત અતરડ પોલીસે રામપુર ગામ નજીકથી પણ 2 બુટલેગરોને બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડી 66 બોટલ ઝડપી પાડી છે। વૃક્ષ પૂજનીય છે, જંગલોનું જતન અને સંવર્ધન કરવું એ આપણી સૌની ફરજ છે। ત્યારે આજે દાંતીવાડામાં તાલુકા કક્ષાનો 71મો વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવેલા મહેમાનો પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય નથાભાઈ પટેલ, નાયબ કલેક્ટર YP ઠક્કર, પ્રમુખ પુત્ર રમેશભાઈ ચૌહાણ, મામલતદાર BS ગાસુરા, તાલુકા વિકાસ અધિકારી CB લિંબાચિયા તેમજ અશોકભાઈ ભોજાણી, સરદારભાઈ ભટોડ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। ઉજવણીમાં ઉપસ્થિત સૌને સંબોધિત કરતા વૃક્ષોના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વૃક્ષો આપણને ફળ ફૂલ છાંયડો તેમજ આયુર્વેદિક ઔષધિઓ આપે છે। વૃક્ષોનું જતન કરવામાં આવશે તો પર્યાવરણીય સમતુલા જાળવી શકાશે, વરસાદ લાવવામાં પણ વૃક્ષો ખૂબ જ મદદરૂપ થાય છે એમ કહી તેમણે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે એમ પણ જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ દરેક ઘરના આંગણામાં હોવો જરૂરી છે એમ ઉમેરી વિવિધ વૃક્ષોના ગુણધર્મ અને ઉપયોગ અંગે પણ વિગતે જાણકારી આપી હતી। આજે 2020ના રોજ દાંતીવાડા તાલુકાની મોડલ સ્કૂલ ખાતે 71મો વન મહોત્સવ ઉજવવાનો પ્રોગ્રામ અમે લોકોએ કર્યો ને સ્કૂલમાંથી સારો એવો આચાર્યશ્રીનો સારો એવો સાથ સહકાર મળ્યો। નથાભાઈ ધારાસભ્ય, પ્રાંત સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, દાંતીવાડા સર્વે આગેવાનો, સરપંચશ્રી નીલપુર, બધા આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રમેશભાઈ, એવા બધા આગેવાનોની હાજરીમાં વધુમાં વધુ વૃક્ષો રોપાય અને દાંતીવાડા તાલુકો હરિયાળો બને એવી ઝુંબેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે સારી રીતે કર્યો। અમારો અભિગમ એક જ છે કે વધુ વૃક્ષ વાવો અને લોકોની જાગૃતતા લાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ પાળી અને અમે સમય મર્યાદાની અંદર સમય મર્યાદા તેમજ લોકોની મર્યાદા જાળવી અને આ પ્રોગ્રામ અમે આજ રોજે મોડલ સ્કૂલ ખાતે કરેલ છે। જિલ્લા મથક પાલનપુર ખાતે ગાંધીનગર શિક્ષણ વિભાગના સચિવ ડોક્ટર વિનોદ રાવની પ્રેરણાથી તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા વિદ્યાસંકુલ ખાતે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેમજ થેલેસેમિયા રોગથી પીડાતા બાળકોને સહેલાઈથી બ્લડ મળી રહે એ હેતુથી પાલનપુર અને વડગામ તાલુકા શિક્ષકો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાલનપુર તેમજ વડગામ તાલુકાના પ્રાથમિક, માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા 101 જેટલી બ્લડ બોટલો ડોનેટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકોનો ઉત્સાહ વધારવા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્લડ ડોનેટ કરેલ શિક્ષકોનું સન્માનપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર એન બી ચાવડા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, પ્રાથમિક શિક્ષણાધિકારી જે પી પ્રજાપતિ, ઇન્ડિયન રેડક્રોસના ચેરમેન ગિરીશભાઈ જગણિયા સહિત શિક્ષકો, શિક્ષણ વિભાગના કર્મચારીઓ સહિત ઇન્ડિયન રેડક્રોસના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને તમામ વિશ્વ શિક્ષક સંગઠન દ્વારા માનનીય શિક્ષણ વિભાગના સચિવ સાહેબ શ્રી વિનોદ રાવ સાહેબની પ્રેરણાથી, કલેક્ટર સાહેબશ્રી અને DDO સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજે બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કરવામાં આવે છે. તેનું સૌજન્ય રેડક્રોસ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ પૂરું પાડેલ છે. અને આજની પરિસ્થિતિ જ્યારે વિકટ છે ત્યારે સમાજસેવાના ભાગરૂપે તમામ શિક્ષકો જોડાયેલ છે તે બદલ વહીવટીતંત્ર વતી એમને પણ હું અભિનંદન પાઠવું છું. અને જ્યારે જ્યારે આવી પરિસ્થિતિમાં આવશે ત્યારે શિક્ષક સહયોગનો ક્યારે સહયોગ મળશે તેવી તેના પાસે અપેક્ષા પણ રાખું છું. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે કોવિડની મહામારી જ્યારે ચાલી રહી છે તેવા સમયે જિલ્લાના શિક્ષકો આગળ આવી અને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ પૂરું પાડવા માટે આજે સૌ સક્રિય થયા છે. એના ભાગરૂપે શ્રી ઉમિયા વિદ્યાવિહાર ગણેશપુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે વિવિધ મહાનુભાવોની હાજરીમાં શિક્ષકોએ 101 બોટલથી વધુ બ્લડ આપી અને એક જિલ્લામાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને આ જે બ્લડ લેવામાં આવ્યું છે એ પાલનપુર સિવિલ અને મેડિકલ બનાસ મેડિકલ કોલેજ ખાતે આપી અને જરૂરિયાતમંદ કોરોના દર્દીઓ અને થેલેસેમિયાના દર્દીઓને નિઃશુલ્ક બ્લડ આપવામાં આવશે. આજે મને આનંદ છે કે જિલ્લાના વહીવટીતંત્ર વતીથી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રસિંહજી અને અન્ય અધિકારીઓએ પણ આજે બ્લડ આપી અને જિલ્લામાં એક માહોલ બનાવ્યો છે કે સમગ્ર જિલ્લામાં કોરોનાને ભગાડવા માટે અમે સૌ દર્દીઓની સાથે છીએ અને સૌ સાથે મળી સહિયારો પ્રયત્ન કરી જિલ્લા કલેક્ટરશ્રી અને DDOCએ પણ સહયોગ આપી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આગામી સમયમાં ગુજરાતની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ડીસા ખાતે બનાસકાંઠા કોંગ્રેસ સમિતિની એક ખાસ બેઠક મળી હતી. આ બેઠકનો હેતુ આગામી ચૂંટણીમાં ડીસામાં કોંગ્રેસને મજબૂત બનાવવાનો હતો. આ ઉપરાંત આગામી ચૂંટણીને લઈ ખાસ રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશભાઈ ગઢવીએ આજે ડીસા શહેર અને તાલુકાના કાર્યકરોને ચૂંટણી દરમિયાન કેવી રીતે કામગીરી કરવી તે અંગે માહિતગાર કર્યા હતા. પરંતુ આ બેઠકમાં એકવાર ફરી કોંગ્રેસમાં આંતરિક વિરોધ સપાટી ઉપર જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ડીસા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોઈ જ કાર્યકરને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરવામાં આવતી હોવાના લીધે કોંગ્રેસ દિવસે ને દિવસે કમજોર બની રહી છે. તો આ વિવાદને શાંત પાડવા માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશભાઈ ગઢવીએ દરમિયાનગીરી કરીને કાર્યકરોના રોષને શાંત પાડ્યો હતો. આજે ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ તથા તમામ તાલુકા શહેરના આગેવાનો અને પ્રમુખોની મિટિંગ મળેલી. આ મિટિંગમાં સંગઠન વિશે ચર્ચા થઈ. એમાં એક જ કોમ ના બે સમાજના રબારી સમાજના કાર્યકર્તાઓએ હોશાતુશી ઉપર આવેલા અને એમ કીધું કે સંગઠનના પ્રમુખ કામ કરતા અંતે સંગઠનના પ્રમુખ કોઈને કશું સપોર્ટ કરતા અંતે ફોન ઉપાડતા અંતે કોઈ વાત કરતા અંતે એ ફક્ત કોંગ્રેસ કાર્યકર્તાઓને ફક્ત રબારી સમાજના છોકરાઓ છે વાતો થઈ છે, રબારી સમાજના આગેવાનો વચ્ચે વાત થઈ છે, બાકી કોંગ્રેસને બીજા કોઈ હિસાબ સુધી થઈ નથી. સંગઠન બરાબર ચાલે છે અને ભવિષ્યમાં સંગઠનનો ફેરફાર કરો એવી દરેક કાર્યકર્તાની લાગણી છે. કારણ કે આજે તાલુકા અને શહેર કોંગ્રેસ બે બ્રાહ્મણ સમાજના છે એ લઈને કાર્યકર્તાઓ થોડીક હુસાતુશી છે કે હવે કંઈક બદલો. ડીસા શહેરના ઓગળવાસ વિસ્તારના એક યુવકની લાશ ડીસાના રાજપુર વિસ્તારમાંથી મળી આવી છે. આ યુવક 3 દિવસ અગાઉ ગુમ થયો હતો.
આજે તેની લાશ મળતા સમગ્ર પરિવારમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે। ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં આજે વહેલી સવારના કોઈ યુવકની લાશ મળી આવી હતી। આ યુવક ડીસા શહેરના ઓગળવાસ વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ દશરથ ઠાકોર છે। દશરથ ઠાકોર છેલ્લા 3 દિવસથી ગુમ થયો હતો, જેના પગલે તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સતત 3 દિવસ સુધી શોધખોળ કરવા જતાં આ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો। ત્યારે આજે વહેલી સવારના સમયે દશરથના પરિવારજનોને આ ઘટનાના સમાચાર મળતા મૃતક દશરથના પરિવારજનો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા અને લાશની ઓળખ કરી હતી। આ ઘટનાના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આ ઘટનાની તપાસ હાથ ધરી છે। દશરથના મોત પાછળ તેના પરિવારજનોએ દશરથની હત્યા થઈ હોવાના આક્ષેપો કર્યા છે। ત્યારે આ ઘટનામાં સત્ય શું છે તે પોલીસની ન્યાયિક તપાસમાં જ બહાર આવશે। મારો ભાણો સંજય ઉર્ફે દશરથ ને જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગે ગુમ થયેલો છે ઘરેથી। પછી 24 કલાક એને ગોત કરી, પછી મળ્યો નથી। એના પછી અમે પોલીસમાં જાણવા જોઈએ ફરિયાદ આપી છે। એના પછી અમે શોધખોળ ચાલુ રાખી, પોલીસ એની તપાસ કરી હતી। પણ આજે વહેલા સવારમાં અમને કૂવા ઉપરથી સમાચાર મળતા કે અહીંયા ડેડ બોડી પડી છે, ત્યાં આગળ અમને એક લાશ મળી। લાશ અમારા પાણિયાની જ છે અને મારો પાણીઓ પોતે જ છે અને અમને એવી આશંકા છે કે 100% એનું મર્ડર થયું છે અને અમને આશંકા છે લોકો ઉપર કે કાલુ કાંઈ એને મારી નાખ્યું। બાકીની પોલીસ અત્યારે ઘટનાસ્થળે આવી છે, પોલીસ એની તપાસ ચલાવી રહી છે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। અને ધાનેરા તાલુકામાં આવેલા મામા બાપજીના મંદિર ઉપર કૃષ્ણ વિસર્જન કરવા લોકોની ઉમટી ભીડ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કાનુડાનું કર્યું વિસર્જન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ બેંક પરિવાર આપ સર્વેને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। બનાસ બેંક સાથે જોડાવો અને અદ્યતન સુવિધાઓનો લાભ મેળવો। આપણી બેંક બનાસ બેંક। દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ। એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ। દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે। અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ। તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ, તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો। દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર। આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-222। 100% બિયારણમાં ફૂટની સંખ્યા વધારે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય। સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલા મામા બાપજીના મંદિરે સાંજે ધાનેરા શહેરી વિસ્તારના માટીમાંથી બનેલા કાનુડા અને રાધાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું। ખાસ કરીને ભક્તો દશામાના વ્રત દરમિયાન તેમજ ગણપતિ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિની પસંદગી કરી વ્રત કે ઉત્સવ પૂરું થયા પછી તે મૂર્તિનું વિસર્જન કરતા હોય છે। જ્યારે વિસર્જન કર્યા બાદ POPથી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી વર્ષ દરમિયાન આ મૂર્તિ રઝળતી હોય છે। આ તરફ જન્માષ્ટમી દરમિયાન માટીમાંથી કાનુડા તેમજ રાધાની પ્રતિમા બનાવી 2 દિવસ સુધી તહેવારની ઉજવણી કરી મહિલાઓ મૂર્તિને પાણીમાં પધરાવતી હોય છે। ગત સાંજે ધાનેરા શહેરના મામા બાપજીના મંદિરે પણ એક પછી એક કાનુડા તેમજ રાધાની માટીથી બનેલી મૂર્તિનું વિસર્જન કરવા બહેનો આવી પહોંચી હતી।
कोरोना वायरस ना लीधे मोढ़ा उपर मास्क राखी ऊंची संख्या में माथा उपर कानूडा ने लई पानी में भक्ति भाव साथे मूर्ति नु विसर्जन कर्यु हतु। माटी थी बनेली प्रतिमाओ थोड़ा समय में पानी में ओगळी गई हती। त्यारे दशामानी मूर्ति आजे पण एज अवस्था में जोवा मळी हती। मामा बापजी ना आयोजन मंडळे पण बहनों ने माटी थी बनेली मूर्ति नो आग्रह राखवा जणाव्यु हतु। न्यूज बुलेटिन पूरु करता पहला मुख्य समाचार फरी एक वार। ચોમાસાની શરૂઆત બાદ લાંબા સમયે જિલ્લામાં વરસાદનું આગમન થતાં ડીસા તાલુકાના ગામડાઓ થયા તરબોળ। ડીસા ધાનેરા રોડ ઉપર આવેલા ગામડાઓને વરસાદે અપાવી 2017ના પૂરની યાદ। દેશમાં પ્રથમવાર સ્વતંત્ર પર્વની ઉજવણી માટે તૈયાર થઈ સરકારની ગાઈડલાઈન। કોરોના વચ્ચે દેશપ્રેમીઓ આવતીકાલે આપશે દેશની આનબાન અને શાન સમા તિરંગાને સલામી। ડીસાના ઓગળવાસથી 3 દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો રાજપુર નજીકથી મળી આવ્યો મૃતદેહ। પરિવારજનોએ યુવકની હત્યા કરાઈ હોવાની વ્યક્ત કરી આશંકા। અને ધાનેરા તાલુકામાં આવેલા મામા બાપજીના મંદિર ઉપર કૃષ્ણ વિસર્જન કરવા લોકોની ઉમટી ભીડ। લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કાનુડાનું કર્યું વિસર્જન। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।